પાંચ ધાન્ય મિક્સ કરીને લોટ બનાયેલા ને વડા છે. અરે આસેના એટલે પાંચ ધાન માં શું હોય છે? સફેદ રાગી, લાલ રાગી, બાજરી, જુવાર ને મકાઈ, પાંચે મિલેટ્સ. અચ્છા, અને એની પ્રોસેસ કટલેસ જેવી હોતી હોય છે કે કઈ રીતની હોય છે? બધો લોટ મિક્સ કરવાનો, અંદર લસણ, આદુ, મરચાં પેસ્ટ ને બધું નાખીને વડા કરવાના. સો બની રહ્યા છે પાંચ ધાન ના વડા, અને જે લસણની એમાં જે સુગંધ આવી રહી છે સાહેબ, આ બની રહ્યા છે રાગીના રોટલા. તમે આપણે ફ્રેન્ડ્સ તમે જોશો તો નોર્મલ રોટલા કરતાં બ્રાઉન કલર વધારે હશે, એનો બ્રાઉનિશ રોટલા દેખાશે. એની એરોમાં જે રીતે શરૂઆતમાં આવી હતી, જ્યારે મેં એવું અઝ્યુમ કર્યું હતું, એવું પરસેપ્શન હતું કે કદાચ ક્યાંક મેથીના થેપલા સાથે જે મેથીના ઢેબરા ઘરે કરતા હોય ને એના જેવો ટેસ્ટ તો નહીં હોય ને, પણ જ્યારે તાળવામાંથી કોળીઓ ગળે ઉતરો ત્યારે રિયલાઇઝ થયું કે ના, સ્વાદ એના કરતાં થોડો અલગ છે. ગાર્લિકની ફ્લેવર પણ છે, તલની પણ પોતાની એક જેને કહે ને ફીલ છે. બાકી પાંચ ધાન તો પોતપોતાના સ્વાદને વળગી જ રહ્યા છે. બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં. શરૂઆત થઈ ગઈ છે અને પહેલો એપિસોડ, એકચ્યુઅલી તમને આમ જોવો તો પહેલા એપિસોડમાં મારે ઓવરવ્યૂ દેવાની જરૂર હોય કે આખો ફૂડ ફેસ્ટિવલ કેવો છે, પણ આજે શરૂઆત જ બેક ટુ બેક અલગ અલગ એપિસોડ્સથી કરી દઈએ. કારણ કે સૌથી પહેલાં સ્ટોલમાં હું સ્ટોલ નંબર 3માં જ્યાં ઊભો રહ્યો અને ત્યાં પાંચ ધાનના વડા અને એની સાથે સાથે રાગીના પરોઠા, એ જે બધી વસ્તુઓ મને અત્યારે જોવા મળી રહી છે અને ટેસ્ટ કરવાની તાલાવેલી પણ જાગી છે, તો સૌથી પહેલાં આપણે શરૂઆત જ એ કરી લઈએ કે અહીંયા ચાખવા જેવું શું છે અને એવી કઈ વસ્તુ છે કે જે મિલેટ્સની મુહિમને એકદમ બૂસ્ટ કરે છે. ફિલહાલ તો આજે આપણે સ્ટોલ નંબર 3માં છીએ અને અહીંયા પાંચ ધાનના વડા કેવા હોય છે એ જ ટેસ્ટ કરીએ અને એની સાથે સાથે બીજું શું ખવાતું હોય છે. લેટ્સ ચેક ઇટ આઉટ. સો દીદી, પહેલા તો આ વડા જે છે એ શેના છે? પાંચ ધાન્ય મિક્સ કરીને લોટ બનાયેલા ને વડા છે. શેના એટલે પાંચ ધાન માં શું હોય છે? સફેદ રાગી, લાલ રાગી, બાજરી, જુવાર ને મકાઈ, પાંચે મિલેટ્સ. અચ્છા, અને એની પ્રોસેસ કટલેસ જેવી હોતી હોય છે કે કઈ રીતની હોય છે? બધો લોટ મિક્સ કરવાનો, અંદર લસણ, આદુ, મરચાં પેસ્ટ ને બધું નાખીને વડા કરવાના. અહીંયા મેં અમુક વસ્તુ જોઈ કે સાઉથ ગુજરાતી ને ડાંગની ને ત્યાંની છે. ના ના, આ બધું ડાંગનું ને જ છે, પણ આ બધે જ ખવાય આ રીએ. પણ બેઝિકલી વસ્તુ ક્યાંની? ડાંગની. આ ડાંગનું છે, વસ્તુ બધી ત્યાંની છે. અને આ એક ખીચડી છે, તમે જરાક દેખાડશો અમને? આ ખીચડી છે, વરાઈ મસાલા ખીચડી. આપણે સુધીમાં ગિરનારી ખીચડી, સંત ખીચડી આ બધી ખાધી છે, પણ આ વરાઈ મસાલા ખીચડી. દીદી, આમાં શું હોય છે? એમાં કોદરી હોય, મગની દાળ, બધા વેજીટેબલ છે અંદર. ઓકે, અને આ બધું સૂપ જે છે એ શેનું બનતું હોય છે? એ ખાટી ભીંડીના ફૂલ છે ને, આનો શરબત બનાવે છે. આ ખાટી ભીંડીમાં બનાવેલો છે. ઓકે, અને પ્રોસેસ શું હોય છે? એમાં ફૂલને ક્રશ કરીને પાવડર કરી દેવાનો, પછી એ ગોળની અંદર મિક્સ કરીને ચાટ મસાલો નાખીને આપી દેવાનો બધાને. આ ખાટી ભીંડી નોર્મલી ક્યાં થતી હોય છે? આ દક્ષિણ ગુજરાતમાં વધારે થાય. દક્ષિણ ગુજરાતમાં વધારે? હા, જંગલમાં જ થાય. જંગલમાં. અને એ જે ભીંડી એટલે ઇન ધ સેન્સ કે જે ભીંડાના જે વેજીટેબલ્સ આવતા હોય છે? ના ના, એનું બસ એ નામ જ છે એવું, ખાટી ભીંડી. અચ્છા, એની સાથે આને કંઈ કન્સર્ન? ના, ભીંડી જોડે કંઈ ના. પછી એક નવું જોયું દોસ્તો, આપણે ભીંડા અને ભીંડી બે કન્સર્ન બે ભેગું ના થાય એ ખાસ ધ્યાન રાખજો. બે ભીંડા અને ભીંડી અલગ છે. આની ભાજી, આના પાન જે હોય ને એની ભાજી થાય, એનો ફૂલનો શરબત કરે છે. અને ત્રીજી વસ્તુ, મારી સરને ભીંડે છે એટલે એ બધું ભેગું નહીં કરતા કે. અને એક હા, આ ડાંગની ચટણી અત્યાર સુધીમાં આની પહેલાં આપણે વડોદરા જ્યારે ગયા હતા ત્યારે વડોદરાથી ઉપર જેટલા ખાસ કરીને ત્યાંના એક કે બે આજુબાજુના ગામડા છે ત્યાં રોટલો અને ચટણી સ્પેશિયલ ખવાતા હોય છે, તો આ એ ચટણી છે જે સાઉથ ગુજરાતમાં વધારે ખવાતી હોય છે? રાગીનો રોટલો અને ચટણી. અને આમાં શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે? આમાં લાલ મરચાં સુકાવેલા હોય છે અને એમાં લસણ, આદુ, દેશી ધાણું,
આંબા હળદર સો આ બની રહ્યા છે રાગીના રોટલા તમે આપણે ફ્રેન્ડ્સ તમે જોશો તો નોર્મલ રોટલા કરતાં બ્રાઉન કલર વધારે હશે એનો બ્રાઉનિશ રોટલા દેખાશે આ ઈંટના ચૂલા બનાવી આ ભઠ્ઠામાં એકદમ દેશી રીતે આ રોટલા શેકવામાં આવે છે અને અહીંયા પાંચ ધાનના વડા તળાઈ રહ્યા છે અહીંયા આવો એટલે તમને સાત્વિક ફૂડ ફેસ્ટિવલની અંદર ત્રીજા નંબરનો સ્ટોલ મળી જશે જ્યાં તમને વેરાયટીઝ ઓફ ફૂડ જે છે એ મળશે આદિવાસી પરંપરાનો સાચો સ્વાદ ઇન્ટરનેશનલ યર ઓફ ધ મિલેટ 2020 થ્રુ આઉટ ધ વર્લ્ડ આપણે ભારતે પ્રપોઝલ યુએનમાં મૂકી હતી અને યુએનએ સ્વીકારી બે વર્ષ પહેલાં મૂકી હતી અને આખું વર્ષ 2023 મિલેટ માટે આ યુઝ થશે અને અમારા ત્યાં જે છે બધી મિલેટની આઈટમ છે જેમ કે રાગી કોદરી મકાઈ જુવાર બાજરી ભાદલો દરેક પ્રકારની જે મિલેટ્સ થાય છે જે આપણે આમ કહેતા હતા હલકું ધાન્ય એને હવે આખા દુનિયાએ એને હલકા ધાન્યના વર્ષ તરીકે કારણ કે આ ક્લાઇમેટ ચેન્જ જે થઈ રહ્યું છે એમાં આ પ્રકારનું જ અનાજ હવે ઉગશે ઓછું પાણી વધારે વરસાદ ક્યારેક તાપમાન ને વધારે હશે તો એમાં જે સારી રીતે પાક જે છે આબોહવાને અનુકૂળ એ મિલેટ છે બધા પ્રકારના આપણા બાજરી જુવાર મકાઈ રાળો ભાદલો આ બધું અને એટલે આખા યુએને 2023માં ઇન્ટરનેશનલ યર ઓફ ધ મિલેટ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને હમણાં જ ઉદઘાટન થયું ઇન્ડિયાએ કરી અને અઠવાડિયા પહેલાં ઇન્ડિયામાંથી એનું ઉદઘાટન થઈ ગયું આખું કેમ્પેનની શરૂઆત થઈ ગઈ અને આખું 2023નું વર્ષ ઓલ ઓવર ધ વર્લ્ડ એ કેમ્પેન ઉજવાશે તમે કઈ રીતે સેલિબ્રેટ કરશો પછી અમે આ બધી જ મિલેટને અમે પ્રમોટ કરીએ છીએ મિલેટને અમે ખેડૂતોને કહીએ છીએ કે ફરીથી પાછા મિલેટ ઉપર પાછા આવો કારણ કે હેલ્ધી બી છે અને ક્લાઇમેટ ચેન્જને અનુકૂળ બી છે અને ખેડૂતો માટે ફ્રેન્ડલી ખેડૂતો માટે બી ફ્રેન્ડલી છે લોકો માટે બી છે અત્યારે તમે ગમે ત્યાં ડોક્ટર પાસે જાઓ તો તમે સમજો કે સાંધાનું દુખાવાનું છે કે રાગી ખાઓ તમને ડાયાબિટીસ છે તો કોદરીની ખીચડી ખાઓ ચોખા છોડી દો એટલે એ પ્રકારે અલગ અલગ મિલેટના હેલ્થ બેનિફિટ બી બધા છે અને ક્લાઇમેટ બેનિફિટ વધારે છે અને અત્યારે ક્લાઇમેટ ચેન્જ જે થઈ રહ્યું છે એ ભયંકર રીતે આગળ વધી રહ્યું છે એમાં જો આપણે જો અન્ન સુરક્ષા ટકાવી રાખવી હશે તો મિલેટ ઉપર પાછા આવવું પડશે વસ્તુ નવી છે મારા માટે અનુભવ પણ નવો છે સ્વાદ પણ ડેફિનેટલી નવો જશે પાંચ ધાનના આ વડા છે અને સ્ટાઇલ પણ નવી છે કારણ કે ખાલી મરચા સાથે આમાં નથી કોઈ સંભારો હતો નથી કોઈ ચટણી હતી પણ જે પાંચ ધાન છે અને ખાસ કરીને જે એની અંદર લીલું લસણ જ્યારે બનતું હોય ને ત્યારે અને ખાસ કરીને આ તલ તમે ઉપર જોઈ રહ્યા છો એટલે એ બેની ફ્લેવર તો મળવાની જ છે એટલે ચટણીની જરૂર હું એવું માનું છું ખાધા પહેલાં એવું અઝ્યુમ કરું કે નહીં પડે ફોકસ કરો પેલા એજ કરું છું એની અરોમાં જે રીતે શરૂઆતમાં આવી હતી જ્યારે મેં એવું અઝ્યુમ કર્યું હતું એવું પરસેપ્શન હતું કે કદાચ ક્યાંક મેથીના થેપલા સાથે જે મેથીના ઢેબરા ઘરે કરતા હોય ને એના જેવો ટેસ્ટ તો નહીં હોય ને પણ જ્યારે તાળવામાંથી કોળીઓ ગળે ઉતરો ત્યારે રિયલાઇઝ થયું કે ના સ્વાદ એના કરતાં થોડો અલગ છે ગાર્લિકની ફ્લેવર પણ છે તલની પણ પોતાની એક જેને કહે ને ફીલ છે બાકી પાંચ ધાન તો પોતપોતાના સ્વાદને વળગી જ રહ્યા છે પણ એ હું આપણે રૂટીનમાં ના ખાતો એટલે તરત જ રિકગ્નાઇઝ ના કરી શકીએ એમ લાલ રાગી સફેદ રાગી આ બે વસ્તુ આપણે રોજ ટેસ્ટ નથી કરતા હતા બાકી બાજરી જુવાર ને મકાઈ એ ક્યાંક ને ક્યાંક આપણા રૂટીન ફૂડમાં હોય એમાં બાજરી ને મકાઈ ઓલવેઝ હોય એ બે વસ્તુ બાકીની ત્રણ વસ્તુની સાથે ભરી ગઈ છે એટલે ટેસ્ટ એકદમ જેને કહે ને કે ક્યુમ્યુલેટિવ થઈ ગયો છે મરચાની તીખાશ જે છે એ સાથે સાથે લેતા જશો તો તમને કોઈ સ્વાદને ઓળખવાની જરૂર નહીં પડે મજા આવશે ક્રિસ્પી વસ્તુ છે અને જેને કહે ને હેલ્ધી વસ્તુ છે એકચ્યુઅલી આ ફૂડ ફેસ્ટિવલની અંદર પગ મુક્તાની સાથે પહેલું જે કામ છે અહીંયા ધડાધડ થઈ ગયું પહેલો વિડીયો તમારા માટે અહીંથી જ અપલોડ કરી રહ્યો છું હજી આખા ફૂડ ફેસ્ટિવલમાં ક્યાંય ગયો નથી હું ઓવરવ્યૂ લીધો નથી તરત તમારા માટે આ વિડીયો હું જે પબ્લિશ કરી રહ્યો છું હજી આગળ તો બીજા કેટલાય વિડીયો બનશે મને ખબર નથી પણ તમને એ લોકોને એક અણસાર આવી જાય કે આ એકચ્યુઅલી આ ફૂડ ફેસ્ટિવલમાં શું છે અને આવનારા ત્રણ દિવસ એટલે કે 23, 24, 25 અને 26 ચાર દિવસ અહીંયા આવવા જેવું છે કે નહીં એના માટે આ વિડીયો તરત તમને કામ લાગે એટલા માટે હું તાત્કાલિક આ જે છે માત્ર એક સ્ટોલને જોઈને તમને વિડીયો તમારી સાથે શેર કરી રહ્યો છું મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરીબી ગુજરાત સ્ટે બ્લેસ્ડ